સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક દ્વારા કર્મચારીઓ માટે આનંદની ખોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક દ્વારા પોતાના કર્મચારીઓ કઈ રીતે આનંદમાં રહી કામગીરી કરી શકે તે માટે એક આનંદની ખોજ નામનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દિનેશ ભક્કાએ વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે બેંકના મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે બેંકના જે પરિવાર છે એ સમગ્ર પોતાના સર્વિસ દરમિયાન એક પ્રકારના કામ સાથે ગૂંથાયેલો હોય છે. એવા વાતાવરણની વચ્ચે હજુ પણ પોતે નિજાનંદ મસ્તીથી કામ કરી શકે, સ્વયં એને ઉર્જા આનંદથી મળતી રહે એવા વિચારો સાથે બેંકે કાર્યક્રમનું આયોજન કર્યું. અને એ કાર્યક્રમમાં ડૉક્ટર શશીકાંતભાઈએ જે રીતે એની ટિપ્સ આપી છે, જે રીતે એણે વાતો કરી છે કે જેને કારણે સ્વયં માણસને એમ થાય કે મારે આનંદમાં કઈ રીતે રહી શકાય, અને એ આનંદ જે રીતે માણે એને કારણે પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરે છે, અને એની સાથે સમાજની અંદર પોતાનું ઉત્તરદાયિત્વ પણ કયું હોઈ શકે એની ખૂબ જ સુપેરે એને નિભાવણી પણ કરી શકે છે. આ બેંકના પરિવાર હોવાને કારણે આજે સામાન્ય રીતે હું એમ માનું છું કે 250 થી 300 જેટલા સભ્યો આજે હાજર હતા અહીંયા. લોકોને સંદેશ, પોતાને સંદેશ છે, લોકો કરતાં પોતાએ સ્વયં કઈ રીતે આનંદ માણી શકે, અને એ આનંદને કારણે સમાજને શું વધારે ઉપયોગી થઈ શકે એ વાતને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનું આખું આયોજન કરવામાં આવ્યું છે. સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં બેંકના કર્મચારીઓ સહિત બેંકના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, SN ન્યૂઝ, સુરત.